नमस्कार, इंडिया न्यूज गुजरातना डिजिटल प्लेटफॉर्म पर आपનું સ્વાગત છે અને હું છું આપની સાથે રાધા। આજ પ્રકારે માર્ચમાં વરસાદ પડી રહ્યો હતો, એપ્રિલમાં અષાઢી માહોલ હતો, માર્ચમાં માવઠા આવતા હતા, ક્યાંક આપણે ન જોઈ એ પ્રકારની ઘટનાઓ ઘટતી હતી। આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવતી હતી કે આ વરસાદ સતત ને સતત આવતો હતો ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, સાથે સાથે વિદ્યાર્થીઓને માર્ચ અને એપ્રિલ એટલે કે પરીક્ષાનો સમય કહી શકાય તો એ પરીક્ષાના સમયે જ્યારે વરસાદ આવવાને કારણે બોર્ડના વિદ્યાર્થીઓ પરેશાન થયા હોય, આ પ્રકારની અનેક વાતો પણ સામે આવી હતી। ત્યારે હવામાન વિભાગ દ્વારા એક પછી એક આગાહી કરવામાં આવી રહી છે, તો વધુ એક હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા જણાવવા आगाही व्यक्त करवामां आवी छे के आगामी समय में 1 થી 2 ડિગ્રી पारो हजू उपर नीचे फ्लेक्चुएट थई शके छे। एटले के अत्यारे तापमान 40 ડિગ્રી आसपास छे, एटले के तापमान 40 થી 42 अने 43 ડિગ્રી पर પહોંચવાની શક્યતાઓ રહેલી છે। તો જે પ્રકારની અમદાવાદમાં ગરમી વર્તાઈ રહી છે, સાથે સાથે સુરતમાં પણ, વડોદરામાં પણ, રાજકોટમાં પણ, તમામ જગ્યાએ ગુજરાતના તમામ શહેરોમાં આ પ્રકારની ગરમી વર્તાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા 2 થી 3 દિવસમાં ગરમીનો પ્રકોપ હજુ પણ થોડો વધી શકે છે। એટલે કે 40 ડિગ્રી આસપાસ અત્યારે તાપમાન છે, ત્યારે 40 થી ઉપર નીચે થઈ શકે છે, એટલે કે 41, 42 અને 43 ડિગ્રી આસપાસ ગરમી પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી દેવામાં આવી છે। આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મને। નમસ્કાર।